સંગીત મારું જીવન આખું બદલ્યું છે. સંગીત છે તો મારું જીવન છે, કેમ કે સ્કૂલમાંથી જ્યારે હું મારું કરિયર સ્ટાર્ટ થયું મારું સ્કૂલમાંથી, ત્યારે મેં બાળગીતો આપણે સ્કૂલમાં ગાતા ત્યારથી મેં શરૂઆત કરી હતી, એટલે સંગીત એ મારા જીવનનો એક મહત્ત્વનો ભાગ છે. મેં શરૂઆતથી જ ધાર્મિક ગીતો ગાયા છે, મને ધાર્મિક ગીતો ગાવા ગમે છે, લોકોને ધાર્મિક ગીતો મારા મુખ્યથી સાંભળવા ગમે છે, અને અમુક ટાઈમે જેવી ફરમાઈશ હોય છે એવી અમે ફરમાઈશો પૂરી કરતા હોઈએ છીએ, પણ મને જ્યાં સુધી ગમે ત્યાં સુધી હું ધાર્મિક માતાજીના ભગવાનને વધારે ગાઉં છું. મારો યાદગાર પ્રોગ્રામ મોટેરા સ્ટેડિયમ, જ્યાં ટ્રમ્પ અને મોદી સાહેબ એક સાથે બે મહાસત્તાઓ ઉપસ્થિત હતી ત્યારે મેં પરફોર્મ કર્યું હતું, આ મારી લાઈફનો યાદગાર પ્રોગ્રામ છે. અને ઘણા બધા બીજા પણ પ્રોગ્રામો છે જે મેં કરાયો છે શરૂઆતમાં ઘણી બધી પબ્લિકો વચ્ચે, તો બધા મારા જીવનના યાદગાર દરેક પ્રોગ્રામ હરેક પ્રોગ્રામ યાદગાર બની જતો હોય છે. મારું ગીત રોના શર્મા, જેના થકી મને લોકો સુધી, લોકોના દિલ સુધી જે ઓળખાણ મળી છે, લોકોના હૃદયમાં મારું એક સ્થાન મળી છે રોના શર્મા, તો એ જ હું સંભળાવીશ. રોણા શેર મારે, રોણા શેર મારે, ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેર મારે, હે રોણા શેર મારે. કોવિડના કારણે ઘણા બધાને તકલીફો આવી, દુનિયામાં દરેક લોકોને તકલીફો પડી, અને કહેવાય છે કે ક્યાંક ક્યાંક તકલીફો આવતી હોય તો આપણે બધા એમાંથી ઘણું બધું શીખતા હોઈએ છીએ. તો કોવિડમાં એ શીખવા મળ્યું કે આપણે આપણા સંબંધીઓ જોડે, આપણા પરિવાર સાથે રહીએ, પરિવાર સાથે સમય વિતાવીએ, કેમ કે ગમે ત્યારે કંઈ ને કંઈક આપણા પરિવારના કોઈક માણસે કંઈક થઈ શકે, એનાથી આપણે બને ત્યાં સુધી આપણા પરિવાર સાથે રહીએ, અને આપણા લાઈફને ઇમ્પોર્ટેન્ટ આપી, આપણા બોડીને ધ્યાન રાખીએ, હેલ્થનું ધ્યાન રાખીએ, ઘણું બધું શીખવા મળ્યું છે એનાથી. ગુજરાતી મિડ ડે બહુ સારી સારી વસ્તુઓ લોકો સુધી પહોંચાડે છે, નવું નવું લોકો સુધી પહોંચાડે છે, અવનવી વાતો, અવનવી જે વસ્તુ લોકોને ખબર નથી હોતી એવી ઘણી બધી વાતો લોકો સુધી પહોંચાડે છે, તો બહુ સારું ન્યૂઝપેપર છે. આપ બધા જોતા રહો અને આપને મિડ ડેને ખૂબ ખૂબ શુભકામનાઓ. મિડ ડે ગુજરાતી ન્યૂઝ, જેને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કેમ કે અવનવી વાતો જાણવા માટે તમને આમાં ઘણી બધી જાણવા મળશે, તો સબસ્ક્રાઈબ કરો.